રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જીપી નડ્ડાએ સંગઠનમાં મંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરી છે. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને નવા સંગઠન મહામંત્રીની નિયુક્તિ કરવામાં આવી છે. ભીખુભાઈ દલસાણિયા છેલ્લા 13 વર્ષ કરતા વધુ સમયથી સંગઠન મહામંત્રી હતા. તો વિધાનસભા ચૂંટણી પહેલા જ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી બદલાયા ત્યારે ભીખુભાઈ દલસાણિયાને ટૂંક સમયમાં જ નવી જવાબદારી મળી શકે છે. નવા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉત્તર પ્રદેશના દેવરિયાથી છે અને હાલ તેઓ બિહારના સહસંગઠન મહામંત્રી તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત સંઘના જિલ્લા અને વિભાગના પ્રચારક રહી ચૂક્યા છે અને રત્નાકરે યુપીમાં કાશી અને ગોરખપુરના ક્ષેત્રીય સંગઠન મંત્રી તરીકે કામ કર્યું છે. બ્રિજેશ દોશી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. બ્રિજેશ, સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની જે નિયુક્તિ કરવામાં આવી છે, આગામી સમયમાં તેમનો રૂલ હવે ભાજપમાં શું રહેશે? જે રીતે વાત કરીએ તો ભાજપના સંગઠન મહામંત્રીની જવાબદારી ખૂબ મહત્વની હોય છે. આ પદ એવું છે કે પ્રદેશ ભાજપની અંદર કુલ 4 મહામંત્રીઓ જે છે તે નક્કી કરવામાં આવતો છે અને 5મા મહામંત્રી સંગઠનના હોય છે. સંગઠન મહામંત્રીની જે જવાબદારી હોય છે, સંગઠનને સાથે લઈને ચાલવાની અને સંગઠનની તમામ નિયુક્તિઓ પર નજર તેમની રહેતી હોય છે. સંગઠન મહામંત્રી હંમેશા સંઘના બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલા હોય છે, એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિત્વ હોય છે અને તેઓ આ જવાબદારી નિભાવતા હોય છે. હાલના જે વાત કરીએ સંગઠન મહામંત્રી, તો ભીખુભાઈ દલસાણિયા છેલ્લા 13 વર્ષથી સંગઠન મહામંત્રી તરીકે ગુજરાતમાં જવાબદારી નિભાવી રહ્યા હતા. કોઈ પણ એવો કાર્યકર નહીં હોય કે જેને ભીખુભાઈ દલસાણિયા નહીં ઓળખતા હોય અને કાર્યકર્તાને પણ ભીખુભાઈ દલસાણિયા વિશે માહિતી નહીં હોય તેવું ક્યારેય નહીં બન્યું હોય. એટલે તે પ્રકારનું એક વ્યક્તિત્વ ભીખુભાઈ દલસાણિયા રહ્યું છે અને તેઓ લાંબા સમયથી અહીંયા સંગઠન મહામંત્રી હતા. તેમની પહેલા સંજય જોશી સંગઠન મહામંત્રી હતા અને હવે જે નવા સંગઠન મહામંત્રી આવ્યા છે તેઓ પણ યુપીથી આવી રહ્યા છે, દેવરિયાના છે. રત્નાકરજી તેઓ જે નવા સંગઠન મહામંત્રી બન્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ નિયુક્તિની જાહેરાત કરી છે. હાલ તેઓ બિહારના સહસંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. સંઘની એક પ્રક્રિયા રહી છે કે સંઘની અંદર જે લોકો પ્રચારક તરીકે જવાબદારી નિભાવી હોય તેઓ એક લાંબા સમય બાદ જે છે ભાજપની સાથે જોડાતા હોય છે અને ભાજપ અને સંઘ વચ્ચે સમન્વયનું કામ કરતા હોય છે અને આ જ પ્રકારનું જે પદ છે તે સંગઠન મહામંત્રીનું છે. સંઘ સાથે સમન્વય અને પક્ષનું સંઘ સાથેનું જે સમન્વય છે તે સંગઠન મહામંત્રીની મહત્વની જવાબદારી હોય છે, પણ સાથે જ સંગઠનલક્ષી પણ તેમની મોટી જવાબદારી હોય છે અને સંગઠનની જવાબદારી પણ સંગઠન મહામંત્રી નિભાવતા હોય છે. તમામ જગ્યાએ પ્રવાસ, તેઓ મીડિયાથી દૂર રહે છે પણ કાર્યકરોની વચ્ચે રહે છે. આ એક મુખ્ય પાસું છે સંગઠન મહામંત્રીઓનું અને તે પ્રકારની ભૂમિકા આની પહેલાના તમામ મહામંત્રીઓની રહી છે. મહત્વની વાત એ છે, ગુજરાત વિધાનસભાને 1.5 વર્ષ કરતા ઓછો સમય બાકી છે ચૂંટણીને, તે પહેલા આ નિયુક્તિ કરવામાં આવી છે એટલે ખૂબ મોટી વાત કહી શકાય. કારણ કે તેઓ યુપીથી આવે છે અને આટલા ઓછા સમયમાં ગુજરાતના તમામ નેતાઓને જાણવું અથવા તો ગુજરાતના કાર્યકર્તાઓ સુધી પહોંચવું તેમના માટે ખૂબ મોટો પડકાર હશે. પરંતુ મહત્વની વાત એ છે કે સંગઠન મહામંત્રી જેવી મોટી જવાબદારી તેમને મળી છે અને એ પણ ગુજરાતની, કે જે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનું હોમ સ્ટેટ છે અને જ્યાં ચૂંટણીઓ આવી રહી છે, જે ચૂંટણી ઉપર સમગ્ર દેશની નજર હોય છે, તેવા રાજ્યની જવાબદારી રત્નાકરજીને મળી છે એટલે સ્વાભાવિક રીતે તેમના માટે મોટો પડકાર છે. સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને તેઓ યુપીની અંદર પ્રવાસ કરી હતા ત્યારે સતત રત્નાકરજી તેમની સાથે હતા અને તે સમયની જે યુવા ટીમ છે તે યુવા ટીમમાંથી મોટાભાગના લોકો અલગ અલગ રાજ્યોમાં સંગઠન મહામંત્રી તરીકે પહોંચી ચૂક્યા છે. ફક્ત તેમની નિયુક્તિ બાકી હતી અને હવે તેમને સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે એટલે અમિત શાહ સાથે પણ તેમના ઘણા નજીકના સંબંધો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. એટલે તેમને અહીંયા કોઈ વાંધો નહીં આવે તે પ્રકારની વાત પણ મળી છે. કારણ કે સૌથી પહેલો સવાલ એ થાય કે ચૂંટણીના 1.5 વર્ષ પહેલાં કોઈ નવા સંગઠન મહામંત્રી આવે તો તેની કેટલી અસર સંગઠન પર દેખાતી હોય છે, પણ જે રીતનું તેમનું બેકગ્રાઉન્ડ રહ્યું છે અને તેમણે કામ કર્યા છે, પછી તે યુપીની વાત હોય કે બિહારની વાત હોય, ગુજરાતમાં પણ તેઓ તે પ્રમાણે કામ કરશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં ભાજપની અંદર આ સૌથી મોટો બદલાવ જોવામાં આવી રહ્યો છે. વર્તમાન સંગઠન મહામંત્રીની વાત કરીએ ભીખુભાઈ દલસાણાની, તો તેઓને રાષ્ટ્રીય સ્તરે કોઈ નવી જવાબદારી આપવામાં આવે તેવી વાત પણ જોવામાં આવી રહી છે. પણ આ જવાબદારી ક્યારે અપાશે તે હજુ કોઈ જાહેરાત કરવામાં નથી આવી. થોડા દિવસોની અંદર તેમને કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. એટલે હાલ પૂરતી ગુજરાતના રાજકારણની સૌથી મોટી ખબર છે કે ભાજપના સંગઠન મહામંત્રી બદલાયા છે, પ્રદેશ સંગઠન મહામંત્રી બદલવામાં આવ્યા છે અને આ મહામંત્રી તરીકે રત્નાકરજીની નિયુક્તિ કરવામાં આવી છે કે જેઓ યુપીથી આવે છે. યુપીમાં તેમણે લાંબા સમય સુધી સંઘ સાથે કામ કર્યું છે, યુવા ચહેરો છે અને તેમને હવે અહીંયા ગુજરાતની મહત્વની જવાબદારી આપવામાં આવી છે. જી બિલકુલ, આભાર બ્રિજેશ સમગ્ર વિગત બદલ. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ રત્નાકરની કરવામાં આવી છે. 2022ની ચૂંટણી આવી રહી છે ને તે પહેલા આ ફેરફાર કરવામાં આવ્યા છે. બિહારના સહસંગઠન મંત્રી તેઓ રહી ચૂક્યા છે, સંઘના જિલ્લા અને વિભાગના પ્રચારક પણ તેઓ રહી ચૂક્યા છે અને હાલ યુપીમાં કાશી ગોરખપુરના ક્ષેત્રીય સંગઠન મંત્રી રહી
अगाउ विद्यार्थी परिषद साथे पण तेओ जोडायेला हता।